ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક એન્ડ ઇઝી. ફ્રેન્ડ્સ, અમારા વડોદરામાં જેમ સેવ સર તમે પૂછો ને તો કે છે મહાકાળીનું, એવી જ રીતે રગડા પેટીસ દયાલની, જે સુરસાગરની પાળે મળે છે તે. તો બસ આજે એ જ વડોદરાની ફેમસ રગડા પેટીસ આજે આપણે ઘરે બનાવીશું. તો એના માટે મેં આ 100 ગ્રામ જેટલા કે 1 કપ વટાણાને ઓવરનાઇટ પલાળ્યા હતા હસેકા પાણીમાં. સવારે પાણી કાઢી ફ્રેશ પાણી ઉમેર્યું અને એમાં થોડુંક 1 ચમચી જેટલું મીઠું ઉમેર્યું. હવે બટાકા અને વટાણાને આપણે સાથે બાફવાના છે. બટાકા આપણે પાણી વગર બાફવાના છે, એટલે આવા થોડા થોડા ઉપરથી કટ મૂકવાના, આખા 2 ભાગ નથી કરવાના. હવે આવી રીતે કુકરમાં પહેલાં તમારે આ જે વટાણા પલાળ્યા હોય એ તપેલી મૂકવાની, એની ઉપર ડીશમાં આપણે બટાકા. આ બટાકા ફક્ત વરાળે બફાશે ને તો તમે જોજો એકદમ સરસ બફાઈ જશે અને એનો ટેસ્ટ પણ બહુ સરસ લાગે છે. તો બને તો જ્યારે પણ તમે બટાકા બાફો ને તો આ ટ્રીક ટ્રાય કરજો. હવે 4 વિસલ મીડિયમ ગેસ ઉપર મારી દીધી છે. હવે આપણે જોઈ લઈએ કે આપણા વટાણા ચડી ગયા છે. બટાકા તો ચડી જશે પણ વટાણા ચડ્યા છે કે નહીં? તો હા, આપણા વટાણા પણ કમ્પ્લીટ ચડી ગયા છે. હવે એને સાઈડ ઉપર રાખો. હવે સૌથી પહેલાં આપણે બટાકાને છોલી અને એને મેશ કરવાના છે. આપણે બટાકા પાણી વગર બાફ્યા છે ને એટલે બહુ જ ઓછી મહેનતમાં બહુ જ સરસ પેટીસનું મિક્સર રેડી થઈ જશે. બધા બટાકા આવી રીતે મેશ થઈ જાય એટલે સૌથી પહેલાં આપણે એમાં મસાલો કરીશું. તો એના માટે 1 નાની ચમચી હળદર, સ્વાદ પ્રમાણે તમારે મીઠું ઉમેરવાનું છે, લીલા ધાણા ઉમેરવાના છે, 1 મોટી ચમચી લીંબુનો રસ ઉમેરવાનો છે અને 2 લીલા મરચાં તીખાસ તમારી સ્વાદ પ્રમાણે એને ક્રશ કરીને નાખી દેવાના છે. અને મેં આ 2 બન લીધા છે. દયાલની પેટીસમાં બન જ હોય છે અને બાઇન્ડિંગ માટે આ સૌથી બેસ્ટ છે. જો તમારી પાસે નાના બન હોય તો તમારે 3 લેવાના અથવા તો બ્રેડ લેવાની. આવી રીતે મિક્સરમાં એને ક્રશ કરી નાખવાનું અને એ તમારે બટાકાના મિક્સરમાં ઉમેરી દેવાનું અને પછી બધું જ બરાબર હલાવી મિક્સ કરી અને એક ડોના ફોર્મમાં લાવી દેવાનું. ફ્રેન્ડ્સ, આ રગડા પેટીસ એકદમ સરસ બને છે અને એકદમ ચટપટી છે અને કોઈ પણ વધારાના મસાલા વગર બનશે. જો આપણા હાથમાં સહેજ પણ મિક્સર ચોંટતું નથી એટલે એકદમ કમ્પ્લીટ છે. હવે એમાં 1 નાની ચમચી જેટલું તેલ ઉમેરી અને બરાબર કેળવી લો. કેળવું કરીને આમ કોટ કરી લો, એનાથી ઉપરનું લેયર સુકાઈ ના જાય. બસ હવે એને સાઈડ ઉપર રાખવાનું છે. ત્યાં સુધી આપણે વટાણા અને આનું સ્ટફિંગ રેડી કરવાનું છે. તો સ્ટફિંગ માટે મેં 2 ટેબલસ્પૂન દાળને 3 કલાક પલાળી રાખી હતી અને પછી એને કોરી બાફી લેવાની છે. હવે આ છે સંચળ, થોડુંક મીઠું, ચાટ મસાલો, આમચૂર પાવડર, શેકેલા જીરાનો પાવડર, 1/2 ચમચી લાલ મરચું, આ બધું 1/2 ચમચી અને મીઠું ચપટી જ ઉમેરવાનું કારણ કે આપણે પેલું સંચળ ઉમેર્યું છે. હવે બધો મસાલો બરાબર મિક્સ કરવાનો. હવે 1 નાના પેનમાં ફક્ત 1 નાની ચમચી તેલ ઉમેરી અને એમાં જીરું ઉમેરવાનું. જીરું તદ્દન એટલે સહેજ પિંચ અંદર તમારે હિંગ ઉમેરવાની અને જે મસાલો રેડી કર્યો ને એ મસાલો ઉમેરી અને એમાં આ બાફેલી કોરી ચણાની દાળ ઉમેરી દેવાની છે અને બરાબર હલાવી લેવાનું. 1 જ મિનિટમાં આ મસાલો રેડી થઈ જશે અને સરસ બની જશે. થોડીક મેશ કરવાની, એનાથી છૂટી ના પડી જાય. હવે આપણે એને સાઈડ ઉપર રાખીએ. હવે આપણે રગડાની તૈયારી કરીએ. તો એમાં તેલમાં જીરું ઉમેર્યું છે અને આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી અને એને બરાબર સાતળી લેવાની. 1/2 મિનિટ પછી એમાં થોડીક હિંગ ઉમેરવાની અને પછી 1 મોટી ડુંગળી મેં મેશ ગ્રાઇન્ડ કરીને રાખી હતી એ અંદર તમારે ઉમેરી દેવાની. ડુંગળી જલ્દી ચડી જાય, સોફ્ટ થઈ જાય એટલે આપણે મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી દેવાનું. જો ડુંગળી એકદમ સોફ્ટ થઈ ગઈ છે, હવે એમાં આપણે મસાલા કરીએ. ફ્રેન્ડ, સૌથી પહેલાં એમાં ધાણા જીરું પાવડર, હળદર ઉમેરવાની છે અને આપણું રેગ્યુલર લાલ મરચું. આમાં કોઈ વધારાના મસાલા નહીં જાય પણ તે છતાં એટલી સરસ રગડા પેટીસ બનશે. અને એને તેલ છૂટું પડે ને ત્યાં સુધી થોડી શેકાવા દેવાની, મસાલો બળી ના જાય એટલે સહેજ પાણી ઉમેરવાનું. ડુંગળીમાંથી તેલ છૂટું પડે, મસાલો બરાબર શેકાય એટલે આ 1 ગ્રાઇન્ડ કરેલું જે ટામેટું હતું એ તમારે ઉમેરવાનું અને એને સિમર થવા દો. હવે ત્યાં સુધી આપણે પેટીસ વાળી લઈએ. તો આપણા બંને મિક્સર રેડી છે, 1 બટાકાવાળું અને ચણાની દાળવાળું. બસ હવે એમાંથી તમારે આપણે સ્ટફ, જેવી રીતે આપણે પેટીસ વાળતા હોઈએ છીએ ને રેગ્યુલર રગડાની એવી જ, પણ હવે આમાં સ્ટફ કરવાના છે. જે ચણાની દાળનું મિક્સર છે જે આપણને દયાલની પેટીસમાં જોવા મળે છે એ સેમ એ ટેસ્ટની બહુ જ સરસ રગડા પેટીસ બનશે. અને આવી રીતે રોલ કરવાનો એટલે એક સરખી જ રગડા પેટીસ બનશે. જે દયાલની રગડા પેટીસ હોય છે ને એ પાન શેપની એટલે હાર્ડ શેપની હોય છે. આજે આપણે ગોળ બનાવીશું
બસ આવી જ રીતે તમારે બધી પેટીસ વાળવાની. તમે પેટીસ વાળશો ને ત્યાં સુધી સાઈડ ઉપર તમારો પેલો મસાલો શેકાઈને સિમર થઈ જશે અને સરસ તેલ છૂટું પડશે. જો આપણો મસાલો કમ્પ્લીટ શેકાઈ ગયો છે, હવે એમાં આપણે આ બાફેલા વટાણા ઉમેરી દઈએ અને કન્સિસ્ટન્સી તમને લિક્વિડ જે પ્રમાણે જોઈએ ને એ પ્રમાણે તમે પાણી ઉમેરજો. ઘણાને ત્યાં પાતળું જોઈએ રગડો, ઘણાને ત્યાં જાડો જોઈએ, તો તમને જે રીતે જોઈએ આ મીડિયમ થશે અને બહુ જ સરસ થશે. બસ હવે એને 10-1 મિનિટ સિમર થવા દો એટલે તેલ છૂટું પડીને બહુ સરસ રગડો થઈ જશે. હવે એમાં તમારે લીલા ધાણા ઉમેરવાના છે એટલે આપણો રગડો રેડી થઈ ગયો છે. હવે આપણે પેટીસ શેકવાના છે. તો પેટીસને તમે વધારે તેલ મૂકીને શેલો ફ્રાય પણ કરી શકો અને આવું નોનસ્ટિક પણ ઓછા તેલમાં પણ કરી શકાય. આપણે બહુ તેલનો યુઝ નહીં કરીએ અને એકદમ સરસ તો પણ ક્રિસ્પી અને મસ્ત બનશે. બસ એને તમારે આવી રીતે ઉલટાઈ પલટાઈ અને શેકી લેવાની છે. લગભગ બંને બાજુ શેકાતા 6-1 મિનિટ લાગી અને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની મારી પેટીસ શેકાઈ ગઈ. ફ્રેન્ડ્સ, આજની જે આ રગડા પેટીસ છે એને હું બે રીતે સર્વ કરવાની છું. એક છે અમારી કમ્પ્લેટ દયાલની જે અહીંયા વડોદરામાં મળે છે અને બીજી છે ભેલવાળી રગડા પેટીસ કે જેમાં આપણે સેવને એ પણ ઉમેરીશું. તો બસ આપણી આ સ્ટફિંગવાળી પેટીસ શેકાઈ ગઈ છે. એવી જ રીતે આપણે સાદી પેટીસ પણ શેકી છે મેં, આમાં સ્ટફિંગ નથી કારણ કે આપણે બે રીતે સર્વ કરવાના છે. બસ હવે એ પણ આપણે શેકાઈ ગઈ છે. સૌથી પહેલાં આપણે દયાલની સર્વ કરીશું. જો સ્ટફિંગવાળી પેટીસ કેટલી સરસ લાગે છે. બસ હવે એની ઉપર આપણે રગડો ઉમેરવાનો છે અને દયાલની જે પેટીસ છે એમાં બીજી કોઈ વધારાની ચટણી નથી, ફક્ત ગોળ આમળીની આ ગળી ચટણી જ હોય છે. તો તમારે એ ઉમેરવાની છે અને લીલી સોરી આપણી જે રેગ્યુલર ડુંગળી હોય તે. ફ્રેન્ડ્સ, આ મારા દયાલની પેટીસ રેડી થઈ ગઈ છે. તો તમે ઘરેથી ચોક્કસથી ટ્રાય કરજો એકવાર. હવે આપણે જે સિમ્પલ બનાવી હતી, જો કોઈ પણ સ્ટફિંગ વગર આપણે રેગ્યુલર જે તમે બનાવો રગડા પેટીસ એ છે, તો એમાં સેમ સર્વિંગ આવશે પણ એની ઉપર આપણે ચટણી પણ નાખવાના છે. આ છે મારી કેરીની ચટણી જે હું આખું વરસ ફ્રોઝન કરું છું. જો એનો કલર એકદમ સરસ છે કે નહીં, એ ખાટી મીઠી ચટણી છે. એની ઉપર આ લીલી ચટણી, ડુંગળી ઉમેરવાની છે, થોડીક આપણી ગોળ આંબલીની ચટણી અને સેવ. બેમાંથી જે રીતે તમને ફાવે ને એ રીતે બનાવજો. પણ હું તો કહીશ કે તમે એકવાર અમારા દયાળની પેટીસ ચોક્કસથી ટ્રાય કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.